G20 હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અધનોમોએ ગાંધીનગરના મોટી આદરજ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી। G20 હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક અંતર્ગત WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અધનોમો ગાંધીનગર ખાતે મોટી આદરજ ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી। રાજ્યમાં 17-19 ઓગસ્ટ દરમિયાન G20 અંતર્ગત હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ રહી છે, જે અંતર્ગત વિવિધ દેશના આરોગ્ય મંત્રીશ્રીઓ, ડેલિગેશન અને વૈશ્વિક નામાંકિત સંસ્થાઓના અગ્રણીઓ ગુજરાતમાં આયોજિત આ બેઠકમાં સહભાગી બનશે। ત્યારે આજરોજ 16 ઓગસ્ટે WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અધનોમે ગાંધીનગરના મોટી આદરજ ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવા સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી। આ મુલાકાતમાં WHO સાઉથ ઇસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર પૂનમ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ પણ જોડાયા હતા। કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મિશનની પ્રશંસા કરતા ડોક્ટર ટ્રેડોસે જણાવ્યું હતું કે WHO પણ ગ્રામીણ સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે। તેવામાં ભારત સરકારની ગ્રામીણ સ્તરે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પહેલથી પ્રશંસનીય છે। કોઈ પણ આરોગ્ય માળખાને મજબૂત બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય સેવાઓનું સુદૃઢીકરણ મહત્વનું છે, જે માટે ભારત સરકાર સરાહનીય કામગીરી કરી રહી છે। ભારત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતા મહત્વના બ્લડ ટેસ્ટ અને નિદાન લોકો માટે બીમારીના ઝડપથી નિદાન ઉપલબ્ધ કરાવે છે। વિશ્વના ઘણા દેશોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લગતી સેવાઓમાં ઘણું ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણો ગુજરાત ન્યૂઝ। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।